મિત્રો, મોલીના જાનો દરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં સંખ્યાઓના અવયવી કઈ રીતે શોધાય છે એ આપણે શીખી ગયા છીએ. અત્યારે આપણે અવયવીના એ વધારે એક્ઝામ્પલ જોવાના છે કે જેથી આપણને કોઈ પણ મોટી મોટી સંખ્યાઓના ગમે તેટલા અવયવીઓ આપણે શોધવાના કહીએ તો પણ આપણે ઝડપથી અને આસાનીથી શોધી શકીએ. પહેલું એક્ઝામ્પલ છે કે આપેલી સંખ્યાના પ્રથમ 5. જો આપણને સૂચનામાં કહી દીધું છે કે આપેલી જે સંખ્યાઓ છે એના આપણે પ્રથમ 5 જ અવયવી શોધવાના છે, 5 થી વધારે નહીં. તો આપણે અહીંયા માત્ર બધી સંખ્યાના પ્રથમ 5 અવયવી શોધીશું. પહેલા છે 5, તો 5 ના અવયવી માટે શું કરીશું? 5 એકા 5, પછી 5 ને 2 સાથે ગુણીશું એટલે 5 2 10, પછી 5 ને 3 સાથે એટલે 5 3 15, પછી 5 ને 4 સાથે એટલે 5 6 20, અને 5 ને 5 સાથે એટલે 55 25. તો આપણે જો 5 અવયવી મળી જાય છે 1 2 3 4 અને 5, તો 5 ના અવયવી બરાબર 5 10 15 20 અને 25. આ છે 5 ના પ્રથમ 5 અવયવી. એ જ રીતે બીજો એક્ઝામ્પલ છે 8 ના પ્રથમ 5 જ અવયવી શોધવાના છે. 8 1 8 8 2 16 8 × 3 8 3 24, 8 × 4 એટલે 32, 8 × 5 એટલે 40. તો જો અહીંયા આપણે 8 ના પ્રથમ 5 પહેલા 5 અવયવી મળી જાય છે 8 16 24 32 અને 40. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ છે 9 ના પ્રથમ 5 અવયવી. 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36, 9 × 5 = 45. તો આપણને 9 ના 5 અવયવી મળી જાય છે પ્રથમ 5, એટલે 9 18 27 36 અને 45. તો અહીંયા આપણને સૂચનામાં કીધેલું જ હતું એ પ્રમાણે આપણી પાસે જેટલા માંગેલા હોય એટલા જ અવયવી શોધવાના છે. જો અહીંયા મેઇન ઘડિયા છે કે જો તમને ઘડી આવડે તો તમને અવયવ અને અવયવી જે છે એ શોધવાનું સહેલું લાગે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.